દિવસે દિવસે વધી રહ્યા છે, જેને પગલે મિની અને ચોક્સી હીરા બજાર 21-31 મે સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 9996 થવાની સાથે 10,000 નજીક પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 432 થઈ ગયો છે. કોરોનાના કેસમાં સૌથી વધુ કેસ કતારગામ અને વરાછામાં નોંધાયેલા છે, જેના પગલે હીરા બજારો 19 મે સુધી બંધ રાખવામાં આવ્યા હતા. આ અંગે જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વર્તમાન કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મિની હીરા બજાર અને ચોક્સી બજાર 31 જુલાઈ સુધી બંધ રહેનાર છે. સોમવાર અને શુક્રવાર 2 દિવસ સેફ બપોરે 2-6 ખોલવામાં આવશે. સેફ બપોરે 2-6 ખોલવામાં આવશે ત્યારે મેસેજ કરી લોકર હોલ્ડરને 31 મે સુધી સેફ બંધ રહેશે એની જાણ કરાશે. 24 મીના રોજ શુક્રવારે બપોરે 2-7 સેફ ખોલવા જતી અતિ જરૂરિયાત વાળાનું કામ થઈ શકે. 1 ઓગસ્ટથી સેફ ઉપર 2-6 અથવા છૂટ હશે તો સવારે 9-6 સેફ ખોલાશે. મિની બજાર, ચોક્સી બજાર અને વરાછા રોડ સેફ ડિપોઝિટ ઓનર્સ એસોસિએશનના માધ્યમથી 1 વીકનો વોલન્ટરી લોકડાઉન ડિક્લેર કરેલો. આની અંદર તમામ મિત્રોનો ખૂબ સારો સહયોગ મળેલો. આવતીકાલે મુદત પૂરી થતાં ફરી ચોક્સી બજારના પ્રમુખ સાથે, મિની બજાર 1 અને મિની બજાર 2ના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરી અને વરાછા રોડ સેફ ડિપોઝિટ ઓનર્સ એસોસિએશન સાથે પણ ડિસ્કશન કરી એક એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે આવતીકાલે સોમવારે 2-6 માર્કેટ અને સેફ ડિપોઝિટ વોલ્ટ ખુલ્લા રહેશે. પછી 31 તારીખ સુધી વોલન્ટરી ત્રણેય બજારો બંધ રહેશે. પરંતુ 24 તારીખને શુક્રવારના રોજ સેફ ડિપોઝિટ વોલ્ટ 2-6 ખુલ્લા રાખવામાં આવશે, કે જેથી કરીને કોઈને પૈસાની લેવડ દેવડ અથવા કંઈ બીજું કામ હોય તો કરી શકે. આ બાબતેનો નિર્ણય બધા એસોસિએશનો સાથે સહમતિથી લીધેલો છે અને હું ચોક્કસ એવું માનું છું કે કોવિડ-19ની જે આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપ સૌનો જે સહયોગ અને સાથ મળી રહ્યો છે તે બદલ આ તમામ સંસ્થાઓ વતી જે સપોર્ટ આપ્યો છે તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. અને આવતા દિવસોમાં પણ આપણે એકજૂથ થઈને આપણે 31 તારીખ સુધી આપણે સંપૂર્ણપણે વોલન્ટરી લોકડાઉન કરીને આપણે અને સુરત શહેરના હિત માટે આપણે સૌ એક થઈને. જો કે હજુ પણ કેસમાં વધારો થતો હોવાથી મિની અને ચોક્સી હીરા બજાર 21-31 મે સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.